मुख्यमंत्री द्वारा पंप अने सम्मुख लोकार्पण तो करावी दीधुं जेने लईने विपक्ष नेता द्वारा भ्रष्टाचारनी चाळी खातो बनाव छे तेवी प्रतिक्रिया आपी हती। 25 ડિસેમ્બર 2021 सुशासन दिवसे वडोदरामां पहली वार आवेला राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेले विकासना कामोनुं लोकार्पण कर्युं हतुं, जेमां नालंदा टांकी खाते रूपिया 6.20 કરોડના खर्चे नवीन सम पंप हाउस अने ट्रांसफॉर्मर रूमनुं पण लोकार्पण करवामां आव्युं हतुं। त्यारबाद पालिकानी प्रेजेंटेशन बुकमां पण बजेटमां नालंदा टांकीनो प्रोजेक्ट पूर्ण थयेल होवानो उल्लेख करी देवामां आव्यो हतो, परंतु सत्य ए छे के हजी पंप हाउसमां पंप मुकाया ज नथी। आ घटस्फोट कॉर्पोरेशननी सामान्य सभामां भाजपना ज काउंसिलरे कर्यो छे। पालिका मात्र लोकोने ज नहीं मुख्यमंत्रीने पण उठा भड़ावे छे। भाजपना ज कॉर्पोरेटर आशीष जोशीनो सभामां घटस्फोट कर्यो छे। अगाउ बेयानी अध्यक्षतामां पाणी पुरवठा शाखानी टीम साथे बैठकोमां पाणीना प्रेशरनी परेशानी अने हाउसमां पंप न मुकायानी रजूआत थई छे, परंतु पाणी पुरवठा विभागना अधिकारी जतन बधेका अवनवा बहाना काढे छे। 27 જાન્યુઆરીએ પાણી પુરવઠાની ટીમ સાથેની બેઠકમાં જતન બધેકાએ મશીનો આવ્યા હતા અને તેમાં વાઇન્ડિંગનો પ્રોબ્લેમ હોવાથી પરત મોકલ્યા છે તેમ કહ્યું હતું। આ અંગે પ્રતિક્રિયા આપતા વિપક્ષી નેતા અમીર રાવતે જણાવ્યું હતું કે એક પ્રોજેક્ટ સત્તાધારી પક્ષના કાઉન્સિલરે બતાવ્યો છે। તેમણે કહ્યું હતું કે આવા તો અનેક પ્રોજેક્ટ છે જેના લોકાર્પણ બાદ પ્રોજેક્ટ ચાલુ જ નહીં થયા તેવા આક્ષેપ કર્યા હતા અને આ બનાવને ભ્રષ્ટાચારની ચાળી ખાતો બનાવ છે તેમ જણાવ્યું હતું। તો બીજી તરફ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ આ મામલે અધિકારીઓ પદાધિકારીઓને સત્તાધીશોનો લૂલો બચાવ કર્યો હતો। ક્યાંય ને ક્યાંય વિસંગતતા જે મિત્રોના માધ્યમથી રજૂ થઈ છે એમાં જે કામોનો માનનીય મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્તનું લોકાર્પણ થયેલ છે એ તમામ કામ મોનિટરિંગના માધ્યમથી વિભાગના માધ્યમથી અમારી પાસે આવતા હોય છે। પાણી હોય, ડ્રેનેજ હોય, સિવિલ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન્સ હોય અથવા લોકોની કામની સરળતા વધી શકે એવા કામ સુશાસન સપ્તાહના દિવસે જ્યારે લોકાર્પણ ખાતમુહૂર્ત થયેલ છે એવા કામમાં જે પણ કામ મુકાયા હતા એમાં નાના મોટા ડ્રેસિંગના કામ બાકી હોઈ શકે, અમારા ધ્યાને જે પણ કામ થયેલા છે એ બધા જ કામ મોટે ભાગે પૂર્ણ થયેલા છે અને આવનાર સમયમાં જે વિષયો અમારા ધ્યાને આવે છે એના ઉપર સતત મોનિટરિંગ કરીને લોકોને એ સુવિધા ઝડપથી પૂરી પડાય એ દિશામાં અમે કામ કરીએ છીએ। આમાં મૂર્ખતાનો સવાલ નથી। જે પણ અધિકારી કામ કરી રહ્યા છે એ ઘણી સમય વહેલું મોડું કામ થતું હોય છે પણ કામ થાય છે। સભામાં મને ભૂલ સુધારી કે અમે ખોટું બોલ્યું હતું, ખોટું કોઈ બોલતું જ નથી, સમયની વાત હોય છે, સમય સાચો હોય છે અને સમયની સાથે લોકોની સરળતા કઈ રીતે વધે એ અમારું ધ્યેય છે। આ કેટલા દિવસમાં હવે જે કામ છે પૂર્ણ થઈ જશે? કામ પૂર્ણ થયેલું જ છે, ખાલી ડ્રેસિંગના નાના મોટા અથવા જે પણ ફિટિંગની વાત છે પૂર્ણ થઈ જશે। ખૂબ આશ્ચર્યની વાત છે કે રૂલિંગ પાર્ટીમાંથી જ એક સભાસદે આજે બજેટના પ્રેઝન્ટેશન પર એની ચોપડીમાં જે ફોટા મૂક્યા છે અને જે કામ ચીફ મિનિસ્ટર દ્વારા ઇનોગ્રેટ કરવામાં આવ્યું હતું એના પર પ્રશ્ન ઉઠાવ્યા। ઇવન ચીફ મિનિસ્ટરની સામે ખોટી રજૂઆતો થાય છે, અધૂરા ઇનકમ્પ્લીટ પ્રોજેક્ટ્સનું ડેડિકેશન કરાવવામાં આવે છે અને આ એક પ્રોજેક્ટ તો એમના કાઉન્સિલરે બતાવ્યા, આવા અનેક પ્રોજેક્ટ છે જેનું લોકાર્પણ થયા પછી આજ દિન સુધી પ્રોજેક્ટ ચાલુ જ નથી થયો। છાણી ગામને બી પૂર્ણ પ્રેઝન્ટેશનની ચોપડીમાં છાણી તલાવનું કામ બી પૂર્ણ બતાવ્યું છે, પ્રેઝન્ટેશનમાં તો નાઇટ શેલ્ટરના કામ બી પૂર્ણ બતાવ્યા છે અને એનું બી લોકાર્પણ સીએમ દ્વારા કરવામાં આવ્યું, પણ હકીકતમાં હજી સુધી તો નાઇટ શેલ્ટરમાં ખરીદી બાકી છે, નાઇટ શેલ્ટર વપરાતો નથી થયો। જે કામ પૂર્ણ ના થયા એના આ રીતના ઉદ્ઘાટન કરીને ચીફ મિનિસ્ટરને બી ગેરમાર્ગે દોરે છે લોકોને, અને આજે આ વાત એમના જ પક્ષના કાઉન્સિલર્સે ઉજાગર કરી છે। નાલંદા ટાંકીમાં તો હજી સુધી જે પંપ મૂકવાના છે પાણીની ટાંકી, એ પંપની ખરીદીમાં ડિસ્પ્યુટ છે, એમાં ભ્રષ્ટાચારના આક્ષેપ એમના જ પક્ષના કાઉન્સિલર્સોએ કર્યા અને એ બાબતે હજી સુધી નિર્ણય નથી થયો, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન અને અધિકારીઓ પર એમની પકડ અને ભ્રષ્ટાચાર આ તમામ વસ્તુ પર ચાળી ખાતું આ ઇન્સિડન્ટ છે।